નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ શેખ સંજયમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા તમે જો આ ચેનલ પર નવા હો તો સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારી અગત્યની માહિતી તમારા સુધી પહોંચતી રહે અને એકમ કસોટીના સોલ્યુશન અને કોઈ પણ વિષય 6 થી 8માં ગણિત અને વિજ્ઞાનના વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આજે આપણે સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ 8 વિષય વિજ્ઞાન ઓગસ્ટ 2020 કુલ ગુણ 25 અને સમય 1 કલાક આ કસોટી તમારે 27 અને 28 તારીખે દેવાની છે. આજે આપણે એના પેપર વિશે વાત કરીએ. તો સૌથી પહેલા તમને પ્રશ્ન નંબર 1 કીધો છે, નીચે આપેલ ગુણધર્મની સામે તે ગુણધર્મ ધરાવતા સંશ્લેષિત રેસાનું નામ લખવાનું છે. અહીંયા તમારે જે રેસા છે એનું નામ લખવાનું છે. એના તમને ગુણધર્મો આપેલા છે, મજબૂત, સ્થિતિસ્થાપક અને હળવા હોય છે, ચમકદાર અને સરળતાથી ધોઈ શકાય તેવા હોવાથી કાપડ બનાવવા માટે ઉપયોગી છે. તો મિત્રો, આજે આપણે એના જવાબની ચર્ચા કરશું નહીં, પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને 27 અને 28 તારીખે પેપર તમને મળી ગયા બાદ આ જ ચેનલ પર તમને આ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન છે એ મળી રહેશે. તેથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને સૌથી પહેલા નોટિફિકેશન તમારા સુધી પહોંચે. પ્રશ્ન નંબર 2, લાકડાના માવામાંથી બનાવવામાં આવે છે અને કપાસ સાથે વણી, ચાદર અને ઊન સાથે વણી ચટાઈ બનાવવામાં આવે છે, તો આ કયા પ્રકારના રેસા છે એનો જવાબ તમારે લખવાનો છે. ત્રીજું, આ રેસામાંથી બનતું કાપડ સહેલાઈથી ચોળાઈ જતું નથી, તે કડક રહે છે અને ધોવામાં સરળ છે, તેથી પહેરવાના કપડાં બનાવવા માટે ઉપયોગી છે, તો આનો જવાબ તમારે કયા પ્રકારના રેસા છે એ લખવાનો છે. શિયાળામાં પહેરવામાં આવતા સ્વેટર બનાવવામાં ઉપયોગી છે, કુદરતી રેસા ઊન કરતા પણ સસ્તું છે. પાંચમું, તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે અને તેને અન્ય કોઈ પણ તાતણાની માફક વણી શકાય છે, તો અહીંયા તમારે કયા પ્રકારના રેસા છે એ તેની સામે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું, તમારા ઘરે 50 કિલો ઘઉં લાવવામાં આવેલ છે, આ ઘઉંને સાચવવા માટે તમે શું કરશો, તો આનો જવાબ તમારે લખવાનો છે. બીજું, તમારા ઘરમાં ધાતુ પદાર્થ 1 અને અધાતુ પદાર્થ કોઈ પણ 1નો ઉપયોગ ક્યાં અને કેમ થયો છે તે જણાવો. અહીંયા તમારે 1 ધાતુ અને 1 અધાતુ એક ઉદાહરણ લખવાનું છે અને તેનો ઉપયોગ તમે ક્યાં કર્યો એ તમારે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન, ખેતરમાં બીજની વાવણી કરવાની છે તો તમે તે માટે કયું ખેત ઓજાર પસંદ કરશો. તો મિત્રો, જો તમે આ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો તમે અંદર તમને આનો સંપૂર્ણ વિડીયો છે તમને આ જ ચેનલ પરથી મળી રહેશે, તેમાં વ્યવસ્થિત આના વિશે ચર્ચા કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. લણણીની પ્રક્રિયા સમજાવો, એટલે કે પાક તૈયાર થઈ ગયા બાદ તેને લણણી કરવામાં આવે છે તે કઈ રીતે થાય છે તે તમારે સમજાવવાનું છે, 2 માર્કનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, સલ્ફર ડાયોક્સાઇડમાં પાણી ઉમેરી તેમાં ભૂરું લિટમસ પત્ર નાખતા તે કેમ લાલ થઈ જાય છે, તો આ તમારે જવાબ છે એ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન, કસનળીમાં મંદ સલ્ફ્યુરિક એસિડ લઈ તેમાં મેગ્નેશિયમ ધાતુના થોડા ટુકડા નાખી કસનળીના મોંને સળગતી મીણબત્તી નજીક લઈ જતા કેમ ધડાકો થાય છે, તો મિત્રો આ પ્રયોગો છે તમારે સમજવા જોઈએ. ચોથું, એક બીકરમાં કોપર સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં લોખંડની ખીલી નાખી થોડા સમય પછી બીકરમાં કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ કેમ બદલાયેલો જોવા મળે છે, તો આ 1-1 માર્કના પ્રશ્નો ખૂબ જ અગત્યના અને સમજવા જેવા છે. પ્રશ્ન નંબર 4, કારણો આપો. પહેલું કારણ, શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે, ખાસ અગત્યનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2, મેલેરિયાથી બચવા આપણે આપણી આસપાસ લાંબો સમય એક જ સ્થાન પર પાણીને એકત્ર થવા દેવું જોઈએ નહીં, કારણ કે એનાથી છે મચ્છરનો ઉપદ્રવ થાય અને એના વિશે સંપૂર્ણ માહિતી તમારે લખવાની છે. ત્રીજું, પાણીના અછતવાળા વિસ્તારમાં ટપક પદ્ધતિ વરદાનરૂપ છે, 1 માર્કનો પ્રશ્ન છે તમારે સમજાવવાનું છે. પ્રશ્ન નંબર 5,
નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, તમારા ઘરમાં ખોરાકનો લાંબો સમય સંગ્રહ કરવા કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવેલ છે, તેની તપાસ હાથ ધરી તેની નોંધ તમારે તૈયાર કરવાની છે. બીજો પ્રશ્ન, બ્રેડમાં કે ફળમાં હાનિકારક સૂક્ષ્મજીવો ઉત્પન્ન થયા છે તે તમે કઈ રીતે નક્કી કરશો? તો અહીંયા તમારું સમગ્ર પેપર છે એ પૂરું થાય છે. જો તમારે આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમારા સુધી પહોંચે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને ભણવાને લગતી અગત્યની માહિતી અને એકમ કસોટીના પેપર સોલ્યુશન અને ગણિત અને વિજ્ઞાન વિષયના કોઈ પણ પ્રકરણના વિડીયો છે એ તમારી સુધી મળી શકે.